કેમ છો બાળકો? કેમ છો બાળકો? તમને અહીંયા જોવું વધારે ગમે છે કે ત્યાં? અહીંયા એટલે એટલે આ બાજુ કે પેલી બાજુ? હાજી બે બાજુ. લે વાહ. સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કેજીથી કોલેજ આજનો આ કાર્યક્રમ ગોરધનદાસ આણંદજી દત્તાણી પૂર્વ પ્રાથમિક વિદ્યાલયથી શરૂ કર્યો સરસ્વતી વંદના પછી, અને કોલેજથી આપણે પૂરો કરશું. એ કેજીથી કોલેજ સાંભળજો. કેજીથી કોલેજના આ કાર્યક્રમમાં પધારેલા સર્વે વાલીઓ, સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ, વિઠ્ઠલભાઈ, પ્રતાપભાઈ, આજના આ ભૂમિપૂજન કાર્યક્રમ સવારે સંપન્ન થયો એ જમનાદાસભાઈ, મનીષાબેન, સર્વે મારા માતાઓ, વડીલો, બધાના નામ લેવા શક્ય નથી, અને સર્વે વાલીગણ, વિદ્યાર્થીની બહેનો, જમનાદાસભાઈ આજે જે ભૂમિપૂજન કર્યું છે એ બે કોલેજનું ભૂમિપૂજન કર્યું છે એની વાત હું સૌથી છેલ્લે કરીશ. સૌથી પહેલાં હું વાત કરું તો જે જમનાદાસભાઈ છે એમનો જન્મ 15 જૂન 1936 રોજ મબાલે યુગાન્ડામાં થયેલ હતો. એમના પિતા હરિદાસ મુલ્લા રાયઠઠ્ઠા મૂળ ખંભાળિયા પાસે ચપ્પર ગામમાં, એમણે 8 વર્ષ જેટલી નાની ઉંમરમાં માતા અને પિતા બંનેની છત્રછાયા ગુમાવેલી. આજનો આપણો વિષય અને આજની થીમ કઈ છે? કોઈ કહેશે? મા બાપને, બરાબર છે ને? અને છત્રછાયા 8 વર્ષની ઉંમરે ગુમાવી કેટલી પીડાદાયક અને દુઃખદાયક ઘટના. વેલકમ સર, આવો. અને આજથી લગભગ 108 વર્ષ પહેલાં 1911 શરૂ થયેલી લોહાણા બોર્ડિંગ એટલે કે લોહાણા વિદ્યાર્થી ભવનમાં 1913 એ દાખલ થયા અને 5-6 વર્ષ એમણે અભ્યાસ કરેલો. તેમના પિતા ત્યારબાદ આફ્રિકા સ્થાયી થયેલા. શ્રી જમનાદાસભાઈ 1936 જન્મી અને 1972 સુધી મબાલે યુગાન્ડામાં રહ્યા અને 1972 ઈદી અમીન વખતે સ્થળાંતર કરી અને યુકે લંડનમાં સ્થાયી થયા. ત્યાર પછી સ્વબળે સખત પરિશ્રમ કરી સંપત્તિનું સર્જન કર્યું. પોતાનું જન્મસ્થળ આફ્રિકા હોવા છતાં પિતાના જન્મસ્થળ અને પોતાનું મૂળ વતન એને યાદ રાખી તેઓ સતત પોતાના જીવનના દરેક પાયદાનમાં હાલારમાં અને ખાસ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સખાવતો કરતા રહ્યા છે. એમની સખાવતની આપણે વાત કરીએ તો એમણે ખીરસરામાં બંધાયેલી ગૌશાળામાં રૂમ બંધાવી આપ્યો છે, ચલાલામાં પાણીની ટાંકી બંધાવી આપી લોકોની મૂળભૂત જરૂરિયાત પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે, રાવલમાં ચાલતા સમૂહ લગ્નોમાં ઘણી દીકરીઓને એણે ઘણા વર્ષો સુધી કન્યાદાન અને કર્યાવર આપેલો છે. તેઓ વર્ષોથી ખંભાળિયા અને દ્વારકા વિસ્તારમાં ગરીબ લોકો માટે અનાજના કીટનું વિતરણ કરી કોઈ મોટી જાહેરાત વિના એમણે વર્ષો સુધી કીટ વિતરણ કરેલું છે. દ્વારકામાં દ્વારકાધીશ બાલઘર સંચાલિત પ્રાથમિક શાળામાં 1-8 બાળકો માટે પોતાના માતુશ્રી કાશીબેન હરિદાસ મુલ્લા રાયઠઠ્ઠાના નામથી સંપૂર્ણ શાળાનું બિલ્ડિંગ બંધાવી આપેલું છે, જેમાં આજે 500થી વધારે વિદ્યાર્થીઓ 3000 જેવી વાર્ષિક ફી, માત્ર રૂપિયા 3000 વાર્ષિક ફીમાં 500થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ માટે આશીર્વાદરૂપ બનેલ છે. ભાટિયા મુકામે આવેલ દ્વારકાધીશ સોસાયટીમાં રામેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થાને તેઓએ માતુશ્રી કાશીબેન હરિદાસ મુલ્લા રાયઠઠ્ઠા અને માતુશ્રી રતનબેન હરિદાસ મુલ્લા રાયઠઠ્ઠાના નામથી દાન કરેલું છે, જેમાં તેઓએ એક મલ્ટીપર્પઝ હોલ સાથે શ્રીનાથજી, શ્રી રામ પંચાયત, શ્રી ગાયત્રી માતા, રાધેશ્યામ,
શ્રી ગણેશજી અને હનુમાનજીના મંદિરોની સ્થાપના કરેલ છે. આ હોલનો લગ્ન સપ્તાહ અને અન્ય ઘણા પ્રસંગોમાં ઘણા લોકો ઓછા ભાવથી, ઓછા ખર્ચથી ઉપયોગ કરી રહ્યા છે અને ભાટિયાના લોકો માટે ખૂબ આશીર્વાદરૂપ બનેલ છે. ખંભાળિયા મુકામે સ્વર્ગસ્થ લાભુબેન રણછોડદાસ બરછા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અબોલ તીર્થ પશુ દવાખાનામાં હોસ્પિટલમાં ડૉક્ટર ક્વાર્ટર અને સ્ટાફ ક્વાર્ટર માટેના ક્વાર્ટર બનાવી આપેલ છે અને પશુઓ માટે અવિરત મદદ કરી રહેલ છે. અંતમાં આજની આપણે વાત કરીએ તો તેઓએ આજે પોતાના સ્વર્ગસ્થ પત્ની માતુશ્રી મંજુલાબેન જમનાદાસ હરિદાસ રાયઠાઠાના નામથી આપણી સંસ્થા સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટને ગ્રાઉન્ડ ફ્લોર પર 90x30 2700 ચોરસ ફૂટનો એક હોલ અને પ્રથમ, બીજા અને ત્રીજા માળે બે કોલેજો માટે માતબર રકમનું દાન આજે આપી રહ્યા છે, જે ખંભાળિયા ગામ, તાલુકો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કન્યા કેળવણી માટે અત્યંત આશીર્વાદરૂપ બની રહે છે. આ કોલેજનું બિલ્ડિંગ ગ્રાઉન્ડ ફ્લોર અને 3 માળનું થશે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 90x30 ફૂટ એમ 2700 ચોરસ ફૂટનો મોટો માતુશ્રી મંજુલાબેન જમનાદાસ હરિદાસ રાયઠાઠા હોલ બનશે. પ્રથમ, બીજા અને ત્રીજા માળ પર 2 પ્રિન્સિપાલ રૂમ, 2 સ્ટાફ રૂમ, 2 ટોયલેટ બ્લોક, 1 તૃપ્તિઘર, 4 દાદરા, 4 પેસેજ અને 14 જેટલા ક્લાસરૂમો જેટલું મોટું બાંધકામ થનાર છે. આ સંકુલમાં માતુશ્રી મંજુલાબેન જમનાદાસ હરિદાસ રાયઠાઠાના નામથી મહિલાઓ માટે 2 કોલેજો થશે, 1 BBA એટલે કે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને 1 BSc બેચલર ઓફ સાયન્સ. આ 2 કોલેજો થવાની છે એવું નિર્ધાર કરેલ છે. આમ આપ જોઈ શકો છો કે જમનાદાસભાઈએ ગૌસેવા માટે દાન આપ્યું છે, જલસેવા માટે દાન કર્યું, કન્યાદાનો કર્યા, પ્રાઇમરી સ્કૂલ બંધાવી આપી, ગરીબોને અન્નદાન કરી રહ્યા છે, મંદિર બાંધી આપ્યું, મેરેજ અને મલ્ટીપર્પઝ હોલ બંધાવી આપ્યો અને હવે તેઓ કોલેજ પણ બંધાવી આપી રહ્યા છે. જમનાદાસભાઈ, ખરેખર આપનું જીવન ધન્ય છે અને અમે સૌ આપના ખૂબ ખૂબ ઋણી છીએ. આપનું ઋણ ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા અને અમે કોઈ ચૂકવી શકીએ તેમ નથી.